મહારાષ્ટ્રના મુંબઈથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ રન ફોર યુનિટી સુધીનો એકતાનો સંદેશો પહોંચાડવા માટે દોડ આરંભનાર દોડવીર મિલિંદ સોમાણે પલસાણા તાલુકાના માખીંગા ગામ ખાતે આવી પહોંચતા મામલતદાર એનસી ભાવસાર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બોલિવૂડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમાણે મુંબઈના શિવાજી ચોકથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો એકતાનો સંદેશો લઈને દોડ આરંભી છે. જેઓ પલસાણા તાલુકાના માખીંગા ગામ ખાતે આવી પહોંચતા મામલતદાર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આપસે મિલકે બહુ ખુશી હુઈ. આજ હમ અંકલેશ્વર પહોંચેંગે. મુંબઈ સે નિકલે હમ 15 ઓગસ્ટ કો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે લિયે. વહાં હમ પહોંચેંગે અભી સન્ડે કો 22 તારીખ. ઓર ઇસકો હમને નામ દિયા હૈ યુનિટી રન, ક્યોંકિ હમારા મકસદ હૈ કે લોગો તક યે મેસેજ પહોંચના ચાહિયે. લોગો કો અક્સર પતા હૈ લેકિન કભી કભી વો ક્યા કરના હૈ કૈસે કરના હૈ ઉસ સમજ મેં ઉલઝ જાતે હૈ કે હમે યુનાઇટેડ કૈસે રહેના હૈ. ઇતને સારે ડિફરન્સિસ હૈ હમે પૂરે દેશ મેં, તો યુનાઇટેડ કૈસે રહેના હૈ. પીસ યે જો ચીઝ હૈ, શાંતિ શાંતિ કૈસે પાની હૈ, તો હરેક કો इसके बारे में सोचना बहुत ज़रूरी है. छोटा छोटे काम उसके लिए करना ज़रूरी है. सर कितने और एक कितने दिनों और एक चीज़ और एक चीज़ फिटनेस के बारे में अभी पैंडेमिक ने हमने सिखाया है कि एक तो अगर हम एक साथ मिलके यूनाइटेड होके एक साथ मिलके अगर हम काम करें तो हम इस पैंडेमिक को मात दे सकते हैं. और ये हम कैसे दे सकते हैं, अगर हर इंसान हर सिटीज़न हम हर नागरिक हमारे देश का अपने ही सेहत का ख्याल रखे, अपनी सेहत की रक्षा करे, सिर्फ तन की नहीं लेकिन मन की भी, तो ये जो पैंडेमिक है वो जल्दी निकल जाएगा. सर कैसा अनुभव रहा अभी तक का आपका, रास्ते में किस तरह की दिक्कत आई आपको? अनुभव तो बहुत ही अच्छा रहा, मौसम भी अच्छा है और हमें हाईवे पर दौड़ने बहुत बहुत अच्छा लगता है. तो अभी 5 दिन हुए हैं, आज शायद भूल भी गए हैं, आज 6वां दिन है और 2 दिन बाकी है, तो मज़ा आ रहा है.